वडोदरा शहर में लोगों को स्वस्थ और तंदुरुस्त रखने के लिए टीम वडोदरा की ओर से बहुत ही जल्द साइक्लोथॉन के कार्यक्रम का आयोजन किया जाने वाला है। टीम वडोदरा एक वॉलंटरी संस्था है जिसमें कई सारे कॉरपोरेट्स और सामाजिक संस्था भी जुड़े हुए हैं। टीम वडोदरा की ओर से 14 फरवरी रविवार के दिन सुबह 7 बजे महारानी शांति देवी सर्कल से लेकर हैफ मॉल सर्कल तक साइक्लोथॉन का आयोजन किया जाएगा, जो कि 6 किलोमीटर लंबे रास्ते का होगा। इसी के चलते टीम वडोदरा के डायरेक्टर ने बताया है कि इस साइक्लोथॉन का मूल उद्देश्य हर मनुष्य को स्वस्थ रखने और इस कोरोना काल में लोगों को तंदुरुस्त रखने के लिए आयोजन किया जाएगा। साथ ही में उन्होंने बताया है कि आने वाले स्थानिक चुनावों में सभी लोग अवश्य मतदान करेंगे, ऐसा संकल्प भी लिया जाएगा। आज रोज आप सब पत्रकार मित्रों ने बुलावानो महत्वपूर्ण रीजन ये छे कि टीम वडोदरा जानी अगाउ भी आपणे एक वार भेगा थया तने तमने जाणो टीम वडोदरा एक बधा कॉर्पोरेट एसोसिएशन संस्थाओ अने बधाने जोड़े राखीने स्वैच्छिक संस्था तरीके काम करे छे अने आ रीते वडोदरा लोकोना स्वास्थ्यने ध्यानमां राखीने साइक्लोथॉननुं एक आयोजन करवामां आवेलुं छे। जे साइक्लोथॉन छे ए 14 फेब्रुआरी रविवार रोज सवारे 7 वगे राखवामां आवेल छे। અને જે સાયક્લોથોન છે મહારાણી શાંતાદેવી 4 રસ્તાથી શરૂ થઈ અને હેવમોર સર્કલથી પરત પછી મહારાણી શાંતાદેવી સર્કલ પર ફરી અને ટોટલ 6 કિલોમીટરની રહેશે, જેની અંદર અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ ક્ષેત્રમાંથી તેમજ અમે જાહેર જનતાને પણ આમંત્રણ આપ્યું છે કે વધુમાં વધુ લોકો સાયક્લોથોનમાં જોડાય જે રીતે એનું આયોજન કરેલું છે। અને આ સાયક્લોથોનની અંદર એનું ફ્લેગ ઓફ ચીફ ગેસ્ટ તરીકે ડૉક્ટર શમશેરસિંહ પોલીસ કમિશનર ઓફ વડોદરા શહેર, પછી ડૉક્ટર વિજયભાઈ સાહેબ પ્રેસિડેન્ટ બીજેપી વડોદરા શહેર અને ડૉક્ટર શ્રીમતી રંજનબેન ભટ્ટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હાજર રહેશે। ટીમ વડોદરા દ્વારા 14 ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે 7 વાગે મહારાણી શાંતાદેવી સર્કલથી લઈને હેવમોર સર્કલથી ટર્ન થઈને પાછું મહારાણી શાંતાદેવી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। ટોટલ 6 કિલોમીટરનો રૂટ રહેશે અને સાયક્લોથોનનો મૂળ હેતુ એ છે કે દરેક માણસ સ્વસ્થ રહે કોરોનાની મહામારીમાંથી જે અત્યારે આપણે બહાર આવી રહ્યા છે એના માટેનો એક હેતુ છે। અને બીજું એવું છે કે નજીકમાં ભવિષ્યની અંદર નજીકમાં ઇલેક્શન આવી રહ્યું હતી, આપણે બધા ત્યાં આગળ ભેગા થઈને એક પ્લેજ લઈએ કે દરેક અવશ્ય મતદાન કરીશું, એક પ્લેજ લઈએ એવો પણ એક હેતુ રહેલો છે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।